લોકસભાની ચૂંટણીના પ્રચારનો ધમધમાટ જામ્યો છે ત્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અંબાજી ખાતે ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. આ ઉદઘાટન કાર્યક્રમ પ્રસંગે આરોગ્યમંત્રી મન મૂકીને કોંગ્રેસ પર વરસ્યા. તેમણે જણાવ્યું કે કોંગ્રેસે પોતાની ચૂંટણી ઢંઢેરાને ન્યાયપત્ર નામ આપ્યું છે, પરંતુ ખરેખર જોવા જઈએ તો તે અન્યાયપત્ર છે. સાથે જ આરોગ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસ મુસ્લિમ લીગના એજન્ડાને ખુલ્લેઆમ પ્રાથમિકતા આપી રહ્યું છે. 1947નો એજન્ડા 2024માં અમલ કરવા જઈ રહ્યા હોવાની પણ વાત તેમણે કહી હતી. 25 વર્ષનો રોડ મેપ નક્કી કરતી ચૂંટણી છે. કોંગ્રેસનો જે એજન્ડા છે એને ન્યાયપત્ર નામ આપ્યું છે. એમાં અન્યાય સિવાય કંઈ નથી. મુસ્લિમ લીગનો એજન્ડા 1947નો 2024માં અમલ કરવા જાય છે ને લેખિત આપ્યું છે. આમ તો એ વખતનો મુસ્લિમ લીગનો જે એજન્ડા હતો વણ લખ્યો અમલ કરી રહ્યા હતા. આ વખતે તો ખુલીને સામ્યવાદીઓને પણ ભેગા કર્યા છે કે જેને આપણા દેશમાં આતંકવાદ નક્સલવાદ ફેલાવ્યો છે એવા સામ્યવાદીઓ અને સાથે સાથે મુસ્લિમ લીગ બંનેની વિચારધારા સાથે દેશને તહેસ નહેસ કરવા માટે નું આ વખતનું એમનું આખો એજન્ડા, એમનું ન્યાયપત્ર અન્યાયપત્ર છે. તો એ અન્યાયપત્ર માટે આપણે ન્યાય માટે ઝઝૂમવાનું છે. અને મોદી સાહેબને ત્રીજી વખતે જંગી મતોથી બનાસકાંઠાની સીટ આપણે જીતાડવાની. લોકસભાની ચૂંટણીના પ્રચારનો ધમધમાટ જામ્યો છે ત્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અંબાજી ખાતે ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. આ ઉદઘાટન કાર્યક્રમ પ્રસંગે આરોગ્યમંત્રી મન મૂકીને કોંગ્રેસ પર વરસ્યા. તેમણે જણાવ્યું કે કોંગ્રેસે પોતાની ચૂંટણી ઢંઢેરાને ન્યાયપત્ર નામ આપ્યું છે, પરંતુ ખરેખર જોવા જઈએ તો તે અન્યાયપત્ર છે. સાથે જ આરોગ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસ મુસ્લિમ લીગના એજન્ડાને ખુલ્લેઆમ પ્રાથમિકતા આપી રહ્યું છે. 1947નો એજન્ડા 2024માં અમલ કરવા જઈ રહ્યા હોવાની પણ વાત તેમણે કહી હતી. 25 વર્ષનો રોડ મેપ નક્કી કરતી ચૂંટણી છે. કોંગ્રેસનો જે એજન્ડા છે એને ન્યાયપત્ર નામ આપ્યું છે. એમાં અન્યાય સિવાય કંઈ નથી. મુસ્લિમ લીગનો એજન્ડા 1947નો 2024માં અમલ કરવા જાય છે ને લેખિત આપ્યું છે. આમ તો એ વખતનો મુસ્લિમ લીગનો જે એજન્ડા હતો વણ લખ્યો અમલ કરી રહ્યા હતા. આ વખતે તો ખુલીને સામ્યવાદીઓને પણ ભેગા કર્યા છે કે જેને આપણા દેશમાં આતંકવાદ નક્સલવાદ ફેલાવ્યો છે એવા સામ્યવાદીઓ અને સાથે સાથે મુસ્લિમ લીગ બંનેની વિચારધારા સાથે દેશને તહેસ નહેસ કરવા માટે નું આ વખતનું એમનું આખો એજન્ડા, એમનું ન્યાયપત્ર અન્યાયપત્ર છે. તો એ અન્યાયપત્ર માટે આપણે ન્યાય માટે ઝઝૂમવાનું છે. અને મોદી સાહેબને ત્રીજી વખતે જંગી મતોથી બનાસકાંઠાની સીટ આપણે જીતાડવાની છે.